હલો ચેપ્ટર એક વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એમાં પહેલી મેથડ કુલમનો નિયમ આની જે નોંધ આપણે કરી એના આધારિત ટેક્સ્ટબુકનું ઉદાહરણ 1.7 હવે એની અંદર આ પ્રકારની એક આકૃતિ આપી છે રકમમાં બરાબર બળ દર્શાવેલા છે આકૃતિમાં પણ બળ આપશે નહીં આટલી આકૃતિ આપશે જોકે આકૃતિ ન દોરી તો દાખલો થઈ જાય એમ છે આકૃતિ આપવી જરૂરી નથી રકમમાં હું કીધું આકૃતિ 1.10માં દર્શાવ્યા મુજબ આકૃતિ 1.10 એમાં દર્શાવ્યા મુજબ ક્યુ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર મૂકવામાં આવે છે એટલે મૂકી દીધા દરેક શિરોબિંદુ ઉપર એક શિરોબિંદુ ઉપર ક્યુ બીજા ઉપર ક્યુ અને ત્રીજા ઉપર માઇનસ ક્યુ આવા ત્રણ વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો દરેક વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે દરેક વિદ્યુતભાર ઉપર એટલે એ ઉપરનો વિદ્યુતભાર કયો છે Q1 એના ઉપર લાગતું બળ મેળવવાનું પછી આ Q2 એના ઉપર લાગતું બળ મેળવવાનું અને Q3 એના ઉપર લાગતું બળ મેળવવાનું બરાબર દરેક વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગશે દરેક વિદ્યુતભાર એટલે ત્રણ વિદ્યુતભાર છે ત્રણે ત્રણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ તમારે મેળવવાનું છે હું માત્ર એક મેળવું છું બે તમારી જાતે ગણી નાખવાના બરાબર દરેક વિદ્યુતભાર એટલે Q1 ઉપર લાગતું બળ મેળવો Q2 ઉપર લાગતું બળ મેળવો અને Q3 ઉપર લાગતું બળ મેળવો હું કોના ઉપર લાગતું બળ મેળવું Q1 પર લાગતું બળ એ બળને હું F1 કહી દઉં છું પણ ગણતરી આખી સદિશમાં કરવી જો કેમ ખબર પડશે આના ઉપર બળ લાગે કેટલા Q1 ઉપર એક તો Q2 વડે લાગે લાગે Q2 વડે આઈ ધન છે તો ક્યુ બળ લાગે બે વચ્ચે અપ્પા કરશે તો મારો તો આના ઉપર લાગતું બળ જોઈએ તો અપ્પા કરશે એટલે કઈ બાજુ લાગશે આ બાજુએ શેનાથી દર્શાવું એને એક ઉપર લાગે છે અને બે વડે એટલે F12 એક આ બળ લાગશે હજી આના ઉપર ક્યુ બળ લાગશે Q3 વડે આ ધન છે ને આ ઋણ છે તો ક્યુ બળ લાગે બે વચ્ચે આકર્ષી મારા આના ઉપર લાગતું બળ જોઈએ આકર્ષી એટલે આમ લાગશે ને શેના દર્શાવું એને એક ઉપર લાગે છે અને ત્રણ વડે એ તો ખબર પડશે ને આકર્ષી અપાકર્ષીમાં આ રીતના કરું બે ધન હોય ને તો બે વચ્ચે અપાકર્ષી આના ઉપર લાગતું બળ આમ લાગે ને આના ઉપર લાગતું બળ આમ લાગે અને આ ધન હોય અને ઋણ હોય તો આકર્ષી તો આના ઉપર લાગતું બળ આમ ને આના ઉપર લાગતું બળ આમ હોય તો મારા અહીં બે વચ્ચે અહીં અપાકર્ષી એટલે આના ઉપર લાગતું બળ આમ આવશે તો મારી તો જરૂર નથી એટલે દર્શાવતો નથી મારા તો આના ઉપર લાગતા બળ જ એટલે એ જ દર્શાવ્યા છે સમજાય અને આ બળે અહીં ન દર્શાવ્યું તો અહીંયા દર્શાવી શકો આમ અહીં બાયને એરો ન કાઢવો હોય તો મન પડીને દોરી શકું સદિશ મુક્ત સદિશ કહેવાય છે તો બે બળ લાગે છે અને એક રેખા ઉપર નથી એટલે ફરજિયાત સદિશમાં ગણતરી આવે જો બરાબર એક રેખા ઉપર આવ્યો હોત ને તો અદિશની મદદથી ગણતરી કરી નાખત તો Q1 ઉપર લાગતું બળ જોતો આ બે બળનો સદિશ સરવાળો આવે એક F12 અને એક F13 અમે રીત કઈ શીખવાઈ દીધી તમને આગળના દાખલામાં ઘટકોના સ્વરૂપમાં બે રીત છે સદિશમાં AXiCap AYJCap અથવા બીજું સદિશ લખો હોય તો આમાંય સદિશ લખી અગાય કે મૂલ્ય મૂકવાનું ગુણ્યા એકમ સદિશ વારંવાર કર્યું હશે સદિશમાં તમારે કોઈ પણ સદિશ લખવા F12 સદિશ જ અહીં લખવો પડે તમારે પછી આ F13 અહીં લખવો પડે પછી સરવાળો થાય તો સદિશ લખવાની બે જ રીત છે જો તમને ઘટકો મળી જાતા હોય તો એક્સ ઘટક આઈ કે અથવા વાય ઘટક જે કે અથવા એમ ન લખો હોય તો મૂલ્ય ગુણ્યા એની દિશામાં એકમ સદિશ થિયરીમાં આપણે આ રીત પસંદ કરી દીધી કુલમનો નિયમ સદિશમાં આવ્યો ત્યારે અને આની પહેલાં એક ઉદાહરણ 1.6 ગણ્યું ત્યારે આ રીત પસંદ કરી દીધી એટલે આપણે આ રીત પ્રમાણે જાઓ આ રીતનો ઉપયોગ જ નહીં કરી દાખલામાં એટલે ઘટકોના સ્વરૂપમાં જ ને તો F12 ઘટકોના સ્વરૂપમાં લખવું હોય તો આનો એક્સ ઘટક આવે આઈ કે અથવા વાય ઘટક અને જે કે તો જો F12 ઋણ એક્સ અક્ષની દિશામાં છે એક્સ ઋણ એક્સ અક્ષની દિશામાં તો એક્સ અક્ષની દિશામાં કોઈ પણ સદિશ હોય ને તો વાય ઘટક 0 હોય ને એક્સ ઘટક એના મૂલ્ય જેટલો હોય બરાબર તો આનો એક્સ ઘટક કેટલો થાય એના મૂલ્ય જેટલો ઉપર તીર કાઢ નાખો એટલે મૂલ્ય કહેવાય આઈ કેપ અને વાય ઘટક કેટલો થાય 0 જે કેપ આ F12 અને ઋણ એક્સ અક્ષની દિશામાં એટલે ઘટક કેવો લેવાનો તમારે માઇનસ આ તો અક્ષની દિશામાં હતો એટલે કોસ ને સાઈનને ન આવે બરાબર એક્સ અક્ષની દિશામાં હોય એટલે વાય ઘટક 0 અને એક્સ ઘટક એના મૂલ્ય જેટલો અને ઋણ એક્સ અક્ષની દિશામાં એટલે ઘટક કેવો લેવો જોઈએ માઇનસ પ્લસ હજી F13 બાકી રહી ગયું આ ખૂણો હોય 60નો બરાબર અહીં દર્શાવું
તો F13 આમ લાગે છે, આ ખૂણો 60નો. હવે બે ઘટક મળ્યા બરાબર, આ બાજુ કેટલો જેની અરે ખૂણો હોય એ ઘટક કયો આવશે? કોસ. અને જેની સાથે ખૂણો નથી, સાઈન. હાલો તો એક્સ ઘટક લખો, F13 કોસ 60 આઈ કેપ, બે પ્લસ જ છે ને, આ ધન એક્સ અક્ષની દિશામાં આ ધન વાય અક્ષની દિશામાં, એટલે બે પ્લસ જ, F13 સાઈન 60 અને જે કેપ. હાલો સૂત્ર મૂકો, હવે આ F1 Q1 ને Q2 વચ્ચે લાગતું બળ, Q1 અને Q2 એની વચ્ચે લાગતું બળ, અંતર L છે, કેટલું આવશે? Q1 એટલે Q2 એટલે Q, બે વચ્ચેનું અંતર એટલે L, એનો સ્ક્વેર અને I કેપ. આ તો 0 થઈ ગયું. 1 અને 3 વચ્ચે લાગતું બળ, આ 1 અને 3 અદિશમાં આવી ગયું છે અહીંયા, એટલે ઋણ નિશાની ધ્યાનમાં ન લેતા, ઋણ નિશાની ધ્યાનમાં ન લેતા આ મૂલ્ય છે F13, એટલે Q1 અને Q3 વચ્ચે લાગતું અદિશ બળ Q1 એટલે Q3 એટલે Q, અને બે વચ્ચેનું અંતર એટલે L, એનો સ્ક્વેર કોસ 60 એટલે √3/2 અને I કેપ. પ્લસ F13 લખ્યું જ છે કે Q છેદમાં L સ્ક્વેર અને આ 1/2 અને શું આવશે? જે કેપ. કેટલું સામાન્ય નીકળશે આમાંથી? પેલા આઈ કેપ વાળા પદ કેટલું સામાન્ય? Q² છેદમાં L સ્ક્વેર, તો વધ્યું કેટલું? આઈ કેપ સામાન્ય લઈ લો, એટલે અહીંયા વધ્યું -1, પ્લસ વધ્યું √3/2 અને આઈ કેપ. અહીંયા કેટલું આવશે? Q² છેદમાં 2/1 અને જે કેપ. હવે આમાં ટેક્સ્ટ બુકની અંદર તમે જવાબમાં જો ને, દરેક જગ્યાએ લગભગ મૂલ્ય મેળવા, મૂલ્ય તો હું મૂલ્ય જોતું હોય તો આ એક્સ ઘટક આઈ કેપ હતા, વાય ઘટક જે કેપ, આનું મૂલ્ય કેટલું આવે? વર્ગમૂળમાં શું આવશે? ખોટું હોય ક્યાંય? કોસ 60 એટલે 1/2 થાય ને, અને અહીંયા થાય √3/2. તો ઉપર સાદુરૂપ આપી દઉં પહેલાં, આ F1 કેટલું થાય? આ 1 છે, આ Q² છેદમાં L² સામાન્ય, એટલે -1/1/2, અને આઈ કેપ. પ્લસ અહીંયા કેટલું થાય? Q² છેદમાં L² અને √3/2 અને જે કેપ. તો F1 Q² છેદમાં L² આ કેટલું થાય? -1/2, અને આઈ કેપ. પ્લસ અહીંયા Q² L² √3/2 અને જે કેપ. મૂલ્યમાં મેળવવું હોય તો શું આવતું હતું? વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો, એક્સ ઘટકનો એટલે એક્સ ઘટક આટલો, એનો વર્ગ K² Q^4, L^4 નાનો વર્ગ કરીશ એટલે 1/4. અહીંયા K² વર્ગ કરીશ એટલે Q^4 છેદમાં L^4 અને 3/4 છે ને. આ મૂલ્ય મેળવવાનું હોય સદીશ AAX આઈ કેપ પ્લસ AY જે કેપ હોય તો આનું મૂલ્ય કઈ રીતના મેળવતા? વર્ગમૂળમાં પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ, એ રીતના મૂલ્ય. હવે જો એમાંથી કેટલું સામાન્ય, સામાન્ય કેટલું નીકળશે? તો એક તો K² 12 નીકળશે એટલે એ K થઈ જાય વર્ગમૂળમાંથી, પછી Q^4 12 નીકળશે એટલે Q² થઈ જાય, છેદમાં L^4 સામાન્ય 12 નીકળશે એટલે L² થઈ જાય. તો વર્ગમૂળમાં વધ્યું કેટલું? અહીં 1/4 વત્તા 3/4. તો F1 બરાબર છે Q² L² 4/4 એટલે 1. તો F1 મળ્યું કેટલું? Q² L² આ આપણો જવાબ. રકમમાં જે ડેટા એ સ્વરૂપમાં જવાબ આવી ગયો છે બરાબર, L આપ્યું, Q આપ્યું હે, તો એ સ્વરૂપમાં જવાબ છે. હવે આના ઉપર લાગતું બળ તમારે મેળવી લેવાનું છે અને આના ઉપર લાગતું બળ તમારે મેળવી લેવાનું, 3 ગણતરી થાય બરાબર. 1.7 દાખલો પૂરો.